ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જન જન માં દેવત્વ જગાડો, આ ધરતીને સ્વર્ગ બનાવો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય યુગ નિર્માણ યોજનાનો ઉદ્દેશ જાહેર કર્યો કે મારા પ્રત્યક્ષ મનુષ્ય અને દેવતા અને ધરતીને સ્વર્ગ બનાવી આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પને સિદ્ધ કરવા ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી જ્ઞાન રૂપી ગંગા ઇન્ટરનેટ જગતમાં પીરસવાનો અવસર પ્રાપ્ત થયેલ છે, જેમાં આ વિચાર ક્રાંતિની જ્ઞાન રૂપી પ્રસાદીને ગ્રહણ કરવાથી જીવનમાં એક આનંદ ઉત્સાહ ઉલ્લાસ જીવનની સફળતા તરફ લઈ જનાર ઋષિ ચિંતનની અમૃતવાણીની એક ઝલક પ્રસ્તુત કરી રહ્યો છું. આજનો વિષય છે ત્યાગ કે સ્વાર્થ. આદર્શ જીવન એ નથી કે આપણે એક લંગોટી પહેરી લઈએ, જ્યારે ખરેખર આપણી અંદર તો સુંદર કપડાં પહેરવાની ઈચ્છા હોય અથવા આપણે એક ઝૂંપડીમાં રહેતા હોય, જ્યારે આપણું મન તો મોટા મહેલોમાં રહેવા સતત ભટકતું હોય. આદર્શ જીવન તો તે છે જેમાં ત્યાગ માણસની અંદરથી ઉપજે અને બહારની માયાજાળ પ્રત્યે માણસ જરાય આસક્ત ન રહે. આજની દુનિયામાં આ ખૂબ મુશ્કેલ છે. આપણી ચારે બાજુ માયાની ઝાડ પથરાયેલી છે. કાળજની ઓરડીમાં ગમે તેવા શાણો જાય, છતાં તેને ઓછી વતી કાળાશ લાગ્યા વગર રહેતી નથી. આપણી નજર આજે આપણી તળપણ નથી અને આપણે જીવનમાં સચ્ચાઈ, ઈમાનદારી, નિસ્વાર્થપણું વગેરે ગુણોને ભૂલી ગયા છીએ. પોતાના લાભની વાત વિચારીએ છીએ, પછી ભલેને તેનાથી બીજાનું અહિત થાય. આપ જે આપણા માનવીય ગુણોને નહીં, આપણી દુર્લભતાઓના વિકાસને અવસર મળી રહ્યો છે. આપણા દેશમાં જ નહીં, આખી દુનિયામાં આજ કમનસીબી પરિસ્થિતિ છે. મનુષ્ય જાણે સીમિત જોઈને સ્વાર્થના એક નાના બિંદુ પર કેન્દ્રિત થઈ ગયો છે. તે એટલા માટે દેખાય છે કે જો કદાચ કોઈ એમાં બહાર નીકળવા માંગે તો સુવર્ણ નગરીની માયા અને આકર્ષણ તેને ફસાવી રાખે છે. તે તેમાં તડફડે છે. નિસંદેહ આજે આપણે ખૂબ સ્વાર્થી થઈ ગયા છીએ. આ સ્થિતિ કલ્યાણકારી નથી. એ આપણને વિનાશ તરફ લઈ જઈ શકે છે. અખંડ જ્યોતિ નવેમ્બર 1956 પેજ નંબર 35. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.